ગિરીશની ડોલ હતી ને એ ડોલ કાપે અને કે વિચારે પાઇપનો કટકો રાખ્યો ને આ ભોમાં દિવાલમાં મારી દીધું અને આ પછી આ એવું બનાવરાવે એવા દોડે પીને એમાં રાજીથી હમણાં કે દુઃખની નૂતિ આવી હતી. એકલાની સેવા ચાલુ કરી દીધી. હેલો દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા કરીએ કે બધા મજામાં હશો અને અમે પણ મજામાં હે. જો અટાણે અમે પારિજાતનું ફૂલ જે મહારાજને હરું છે ને, ત્યાં સુધી આ પારિજાતનું ફૂલ રહીએ અને જે મહારાજ હરું જે જાય ને એ ફેરે જાહે. પારિજાતનું ઝાડવું હે એટલે બધા નેતા એવા ન કરવા, બહુ જ અસલ ના જોઈએ. પાછો મોર લાગ્યો છે આ બે ત્રણ છે હવારમાં એ બધું કામ કરલા, સાહુ ને રોટલા ને હિયાક ને એ બધું. કોઈ બપોરા જીવન આવે ને તો પછી ફટાફટ બે રોટલા ને હિયાક ને એવું જ કરવાનું રે. હામટા હોય તો વધારે કરવાનું, થોડા હોય તો ઓછું કરવાનું, એવી રીતનું. પછી બપોરે થોડુંક રાંધવાનું રે. ને પછી બે જણી હોય તો વાંધો ન આવે, એક આવી એક જણી હોય તો બસ ન પુગાય. તે અટાણમાં મોટું મોટું કામ હોય ને તો બધું કાઢે જ નાખીએ. ને આજ કાલે પ્રમણે દીપાણા વીણતા હતા ને પાછા રેગતા અડધાથી, એ આજ વીણવાના હે. લખમણી ખેડવું ખેતર તે દૂધ દેવા ડીઝલ ભરવા જાય. ને હમણાં તો બગીચા ઝાડવા ઉમાન તો કઈ થતું જ નથી. મલકના ડૂસા થઈ ગયા પણ એ હે ને હું નેવી રહી હતી એ બધું ત્યાં કરી. મહેમાન નો જરાક ફળિયા હરવો હરવો પડે ને તો ઓલું ભીહી ભાંગી નાખ્યું તો એ ઝાડવાનો ન વાંધો આવ્યો રેગો. તે પાછું લખમણ પાટો બાંધી દીધો ને તે લીલું થયું, કઈ ઘાટું હતું ને તે થોડુંક પારવું કરી નાખ્યું પણ વાંધો ન આવ્યો રેગો. પાટો બાંધી દીધો તે હા થોડમાંથી બટકાવે લીધું તો જ્યાં ટ્યુબનો પાટો બાંધ્યો આથી ભાંગી નાખ્યું તો હા. પણ આ સીકણું ઝાડવું થાય ને તે વાંધો ન આવ્યો રેગો, ન કરતા ભાંગી પડત. એક ખાલું પડે જાય તો મરજીવંત બે દી નીંદર નો નીંદર નો આવે એવી વ્યાધિ થાય. મને એક ઝાડ મૂકો ભાંગે ને તો હમણાં તો બધા શરદી ઉધરહના વાહરા હે ને તે અળડુસી ને પાન લેવા વાળા એટલે આવે. બે ત્રણ જણા તો હાઈ પડતા તો અળડુસી ને પાન લેવા આવે. આ અળડુસી હે ત્યાં ઉધરહમાં હે ને બહુ જ ની કાયમ આવે. આના પાન નો ઉકારો કરે ને પીએ ને ઉધરહમાં તો એકદમ ફાયદો થાય. તો જો ભાઈ શીખલાની સેવા ચાલુ કરી દીધી, કામ કરો ભાઈ. બાજરો નાખા આજ ચોખા કઈ નથી નાખતો, નો જીડ્યા તું ન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા કરીએ તો તમે મજામાં છો અને હું પણ મજામાં હે. જો આપણે હવાનો વિડિયો શરૂ કરી દીધો. ને શીખલા નાખતો તો કઈ સાડા પાંચ વાગ્યા હું ઉઠીને તારનો ઈ પણ ઉઠે ગો અને ઘઈ ઘા લેસન કરે ને અટાણામાં તો એને પાણા વીણવા જાવ ને તારે મોડું થાય ને આપણે ખેતર ખેતરનું અમારે હે ને હા મોવજ ને મોડું થાય ભાઈ ની. અમારા કરતા એની વધારે ઉતામે રહે કે મમ્મી વેલું ખાલી ખેતર થયું ને બધા વાહે ખેડવામાં રાપલવામાં રહી હતી. તમે ઝટ કરો ઝટ કરો. કાલે તો હાઈજી મલકના મહેમાન ઉતા ને પૈતી ત્યાં ટ્રેક્ટર અને બે તગારા લઈને ખેતરમાં વયો ગો પાણા વીણવા મીંડું મળતા હણ આવી કે આનાથી ત્યાં પુગાતું નથી ને કરે એકલો ખેતી કરી લઈએ અહીંયા. જો મમ્મી ને રોટલી કરવી ને એટલે ચૂલો હળગાવે. મમ્મી એક જ રોટલી કરવાની બાકી છે? એક જ રોટલી ની રોટલી જ કરવાની બાકી છે. બધું ભેગું રોટલી એક વાહે રાખી છે ખામ ને રોટલી ભેજ બાકી છે. બીજું બધું ભેગું ત્યાં ઘડીક વાર મહેમાન ન આવે ને તો આઈ પણ સારું હે. આપડે ખેતર માં જવું ઘડીક વાર ભેગા રહીએ ને મજૂર ભેગા તો વીણાઈ જાય ખેતર ખાલી થાય. પેટમાં હા ને થામ તો કે ખેતર નું મોડું થાય. રોટલી ગયાક ને એ બધું કરી લીધું સાહેબ થઈ ગયું યાક કરી લીધું મંચવારી નીકળી ગયું. લુગડાનું એક મશીન હતું એ પણ કરી લીધું. ગાયને એ બધું ધોવાઈ ગયા કાલે ધોવાઈ નાખ્યા.
જો મમ્મી રોટલી કરવા માંડી, મારે તમારે મમ્મી ને ખાઈ કે નીકળે જવું ખેતર માં, થોડીક રજા હોય તો 9 વાગ્યા સુધી. હમ બાપો નાતો ભાઈ ની હરો ખબર્યો હોય ને ખેતર નો, મને એ થાય કે તું ઘણી ને તું ખેતી કર જો હું તો હે ને હમણાં ત્યાં કેટલું ઠેકું, અમારા ઘેર નતી આવીને એને સુરત ગઈ ને એ પેલા પેલા આવી હતી, એ પેલા અઠવાડિયું કે આવી હે, તે આજ તો હે ને બધાને ખવરાવે પીવરાવે, મારા ફોઈ લંબાવે ગઈ હતી ને તાર પછી આજ તો મહેમાન નતો એવું, આજ તો હે ને હું અમારા ઘેર આવી મારા બાપા ને વાળી ને મારી ગાય ને વાસળી ના હે ને તે મેં ગાલ ડોકું તાણતી આવવા ને જોતી આવવા, તે આજ તો અમારા ઘેર આવી ને કઈ સેટું ન થાય ત્યાંથી અમારા ઘેર, મારા મારી વાડી થી મારા બાપા ની વાડી કઈ સેટી ન થાય, જો મારા રાધિકા ના હે હમણાં મારા રાધુડી મેં કેટલા દીથિયા ને જોઈએ જ નતી, રાધી તાર ઘેર નથી આવવું, હું હે સુરત ગઈ તે દોણ બિસારા ને આ મૂકીને ગઈ તે પાસા નેટ લે ગઈ, હમણાં માણસ ને મહેમાન ને બહુ જ ના હોય ને તે પાસા નેટ લે ગયા, મારી ગાય આ હે મારી પાડી ખડેલું હે ઈ આ હે અને આ રાધિકા એ બધા ની આ મૂકે ગાંધી પાછા આજે લેવા ને તે મારી માં કે રેવા દે થોડાક દીધી કે તાર વિમાન ને ઓછા પડી જાય ને તાર લઈ જાય, નકર આને ઢોર ને ટાણા નો હસવે કેમ બિસાર અડધા થઈ જાય, તે નાણી ને જ લઈ ગઈ ને હું આવીને તો તાર રૂગો ને ઋષિ ને રિયો ને બધા હાવ દોડે પી એમાં રાજી થી હમણાં કે દુઃખ ની નૂતી આવી હતી, રોગા રાવા દીજે એની કઈ તો અમારા ઘેર ને તો આવતો એટલે રાધિકા આઈ હું આવી તે રાજી થઈ હતી એકદમ ને ગાય તા અમે એક હોજી હે અમારી થી બહુ જ હું આવી તે રેડું નાખતી હતી, ને રૂખો હે ને ખેદારો હે જરાક મીઠું મીઠું મારા વાસળી ખેદો કરતો હે, ને અમાર ઘેર હે ને ઝીણકો કે કદી આંબો હે પણ એવો અસલ નો મોર આવ્યો, પપ્પા પરવા કેટલું કેરી આવી હતી ને, હા અવાર મલક આવી અવાર થાર જાકરું ને થાક, હા જો આ માર બાપે ને આયુષી બે હે ને મગજ માર્યો હામાં કે આ એક ડોલ ઉતી ગિરીશ ની જી હે ને બાપા, હા ગિરીશ ની ડોલ ઉતી ને એ ડોલ કાપે અને કઈક વિસારે પાઇપ નો કટકો રાખ્યો ને આ ભો આમ દિવાલ માં મારી દીધું, અને આ પછી આ એવું બનાવરાવે એવા ઓલા હરિયા કે જે આ નળી ઉખેરે ને ત્યાં ઉખેરતી જાય ને પાછું હેન્ડલ કરી લીધું, એવી પાછી વારવી હોય ને તો અહીં પાછું ઓલું હેન્ડલ હકેલે ને એટલી વરાઈ જાય ને અહીં ગમે ત્યાં લઈ જાવી હોય ને એવા કરી મારા બાપો હકેલ લી હે પાછી હેન્ડલ લીધી નળી ઓલું કરી દી, પપ્પા હું હમણાં બનાવતી હજુ ને અમાર નિયમ પર તો આ ભેગી થઈ જાય આવી તો એટલે તૂટે નહી, અમારે નવી બદલાવવી જોઈએ, હા આવા વાયરુ તો મલક ના હા વેલ્ડ પેલા ના હતા સ્લેપ ના હતા, આવી રીતે મારા બાપે મગજ માર્યો, મારા બાપો ભેજું બહુ મારે એને હે ને આ બોરિંગ ને હાંકતા ને તે દુના આવા હાંધા હલાડ નું કઈક કામ હોય ને તો મારા બાપા ની એ તો ગજબ ની હું એટલે હા ખાવાનું જોઈએ ને બાપા મગજ મારવાનું હોય તો મુજા પોપીઓ ખાઈને બધા અહીં બેહે ગયા, ઓલો કીનો ગો બાપા ઋષિ એ બાપા આપણે હિમાણી લઈ તો એ હે ને બીજા હા પીરાય આવા ગયા આ મેં સુમાહામાં હિમાણી લઈ તો બહુ જ અસર તે તો ઝીણકું કે જોતું ઝાડવું વેલ હે આ
એમાં અસલ ના ફૂલ આવે જામાં, જાંબલી કલર ના આસો જાંબલી ને આઈને એમાં બાંધે દીધી ઉસી હેડ ઉપર વહી જાય, પછી ફેરતી થઈ જાય. બે લેવાના હતા તે તો વેલું, એક પીરી લેવાના હતા ને એક આ લેવાના હતા. જો પીરી માં વિઘડે રૂગા કામ કરો, હા એમાં અસલ વિઘડે. ને એક આ લેવાના હતા તે દૂ નથી હિમાણીએ થી અમાર વાડી વેલા ઝાડવા લેવા ગયા ને તે દૂ આ બધા ભેગા ફેરી આવ્યા હતા. તે જે એક માં આવા વિઘડ્યા પીરા ઝાડવું ગમે એવા વીએ ને બાપા, આપણે અસલ નું થઈ જાય, થોડીક સેવા કરવી પડે એની. મેં આ અમાર ઘેર ના કરવેલ હે બાપા, મને આજ ફરકારવા તો કેતો હતો પણ હું ભૂલે ગયા. આવ હે ને મારા બાપા, હું સુરત રહેતી ને તે તો મારા બાપા ન્યા આવ્યો હતો, ત્યાંથી મેં અમારા પાસે એક કારવા તો કરે રીએ એને વેલે થી મેં મોકલાવી હતી. તે જ્યાં અસલ ને લાગે ગઈ મોટી બધી થઈ ગઈ નાગરવેલ. આપણે પાંદ ખાઈએ ને એ પાંદ પાંદ ની વેલ હે નાગરવેલ હે. ને વધે હોય એવી ને એવી અસલ ની રૂપારી ને એવી એ તેજ હે. આપણે મોમાં પાંદ ખાઈએ ને તો એકદમ નું મોં બરે એવી તેજ હે. ખબર નઈ આ કોઈ હોય એ તમને એને કઈ નામ નથી આવડતું, બે જાય બે ત્રણ જાય આવે આમાંથી. આ નાગરવેલ હે ને એ ખબર હે. આ સુરત થી મેં હે ને ઘરના ડબલા માં મારા બાપુ ની આ મોકલાવી હતી. એવી હાસવે હાસવે આમ પુગડે પુગાય પુગે આવીને લાગે ગઈ અસલ ની મોટી થઈ ગઈ. એવું આથી પછી અમારે ઘેર લઈ જાય પાછી. એમ કીજે તો પાછી બેહે જાય હરકી બેહે જાય હરકી બે એને ખબર પડે ઓ ખતુર જીવી ની પછી આવે ને ઈ જ પહે જાય. ગોરી બહુ ભાવે હાલે રિયા ઓલા ને તડકો લાગે મેલી કોર ગીરે ગો એ કેટલી હોય એમ મુઠ્ઠી માં એક કાન ઉપડે ગો ને એક રિયો પૂરું પડ્યું. એને ખબર પડ્યો મોખો લે ને જાય તારો વારો હરી પીએલ હતી તો પીએલી હતી એક ફેર બે ની ખબર પડે. આપડે કે મો ખોલે એટલે બે ખોલે. રિયાન બે કાન ખુલે ઉઘડે એલા થઈ ગયા ઉપડે ગયા આના ને ઉપડે આ ઢોહી ને બે મો માંડે નું ભાંગે પીવી તારે ગો દવા પીવી પીએલે જ્યારે ઉસી એવી ભાવે બાપા એની ઓલી તારી ગોરી ગોતવાનું વાહે એ તાર વારો ને તો એ માર પાસે કઈ કામ નથી સેટા દી પણ એને એ બસ બે જાવે એથી બે જાવે.